શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવોએ દેવકીને આશ્વાસન આપ્યું. નવ માસ પરિપૂર્ણ થયા છે. મન બુદ્ધિ પાંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે અને આ સર્વની શુદ્ધિ થાય છે ત્યારે પરમાત્માના દર્શન કરવા આતુરતા થાય છે. ધીરે ધીરે આતુરતા વધે છે અને જીવને ઈશ્વર વિના જરા પણ ચેન પડતું નથી. તેથી જીવ તરફડે છે અને આતુર બને છે ત્યારે પ્રભુનો અવતાર થાય છે. ત્યાર પછી જ્યારે પરમ શોભાયમાન અને સર્વગુણ સંપન્ન સમય થયો, ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો, દિશાઓ સ્વચ્છ થઈ ગઈ, આકાશ નિર્મળ થયું, નદીના પાણી નિર્મળ થયા, વનરાઈઓમાં પક્ષીઓને ભમરાઓ કિડલોળ કરવા લાગ્યા, શીતળ સુગંધિત તથા પવિત્ર વાયુ વાવા લાગ્યો, મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા, સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા માંડી, મુનિઓને દેવતાઓ આનંદમાં આવી જઈને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ત્યારે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ મધ્યરાત્રિએ દેવકી વાસુદેવ સમક્ષ કમળ નયન અદ્ભુત બાળક રૂપે ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. ભગવાને શ્રીહસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આયુધો ધારણ કર્યા છે. ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. મારા ચરણનો આશ્રય કરશે તેના ચારે પુરુષાર્થો હું સિદ્ધ કરી આપીશ એ બતાવવા માટે ચતુર્ભુજ સ્વરૂપ છે. જે ભક્તો અનન્યપણે મારું આરાધન કરે છે તેના ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થો હું સિદ્ધ કરી આપું છું. પરમાત્મા વિશેષમાં બોધ આપે છે કે મારા ભક્તોનું હું ચારે કોરથી રક્ષણ કરું છું. સંતતિ સંપત્તિનો નાશ થયો તો પણ અતિ દિન બની વસુદેવ દેવકી ઈશ્વરનું આરાધન કરે છે. પ્રભુએ કહ્યું, મારા સ્વરૂપના દર્શન કરો અને પછી 11 વર્ષ ધ્યાન કરો, તે પછી હું તમારી પાસે આવીશ. ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું અને બે હાથવાળા બાળ કનૈયાલાલ પ્રગટ થયા. બાળ કનૈયાલાલ કી જય. પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ થાય તો પણ ધ્યાન કરવાની જરૂર છે. જ્ઞાનદીપ પ્રગટ થયા પછી પણ ઇન્દ્રિયરૂપી એકાદ દરવાજો ઉગાડો રહી જાય તો તેમાંથી વિષયરૂપી પવન દાખલ થાય છે અને જ્ઞાનદીપ બુજાય છે. જ્ઞાન માર્ગમાં ઘણા વિઘ્નો આવે છે. ભક્તિ માર્ગ સહેલો છે. દરેક ઇન્દ્રિયને ભક્તિરસમાં તરબોળ કરી દો, પછી વિષયરૂપી પવન તેને અસર કરી શકશે નહીં. 11 ઇન્દ્રિયો જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. તેથી ગીતાજીમાં પણ 11મા અધ્યાયમાં અર્જુનને વિશ્વરૂપના દર્શન થાય છે. પ્રભુએ કહ્યું, મને ગોકુળ લઈ જાઓ. વસુદેવે ટોપલીમાં બાલકૃષ્ણને મૂક્યા છે, પણ જવું કેમ? કારાગ્રહના સર્વ દરવાજા બંધ છે, બંધન તૂટતા નથી, પરંતુ જ્યાં માથે બાલકૃષ્ણને મૂક્યા એટલે સર્વ બંધન તૂટી ગયા છે. મસ્તકમાં બુદ્ધિ છે, બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ થાય ત્યારે સંસારનું બંધન તૂટે છે. ભગવાનને માથે રાખે તેના મોક્ષના દરવાજા ખુલ્લા થાય. તો આ કારાગ્રહના દરવાજા ખુલ્લા થાય તેમાં શું આશ્ચર્ય? કારાગ્રહના દરવાજા ખુલ્લા થઈ જાય છે, હાથ પગની બેડીઓ તૂટી જાય છે, નદીના પૂર નડતા નથી. જેને માથે ભગવાન હોય તેના માર્ગમાં વિઘ્ન આવે તો પણ વિઘ્ન રહે નહીં. બુદ્ધિમાં પરમાત્મા આવે ત્યારે બંધન તૂટે છે. કેવળ ઘરમાં પરમાત્મા આવે તો બેડી તૂટતી નથી. જે શ્રીકૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે વસુદેવ, જેમ શ્રીકૃષ્ણને મસ્તક ઉપર રાખે છે તેમ, તો તેના સર્વ બંધન તૂટી જાય છે. કારાગૃહના દરવાજાના તાળા તૂટી જાય છે, સંસારના મોહરૂપી દરવાજાના તાળા તૂટી જાય છે. બાકી તો આખો સંસાર કારાગૃહમાં સૂતો છે. ભગવાન માથે બિરાજે એટલે સંસારના સર્વ બંધન તૂટી જાય છે, વસુદેવની બેડીઓ તૂટી ગઈ તેમ. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે, દાઉજી દોડતા આવ્યા છે. શેષનાગ રૂપે બાળકૃષ્ણ ઉપર છત્ર ધર્યું છે. યમનાજીને અતિશય આનંદ થયો, દર્શનથી તૃપ્તિ થઈ નહીં, મારા પ્રાણનાથને મળવું છે. યમનામાં જળ વધ્યા છે, પ્રભુએ લીલા કરી, ટોપલામાંથી પગ બહાર કાઢ્યો છે. યમનાજીએ ચરણ સ્પર્શ કરી કમળની ભેટ અર્પણ કરી, પ્રથમ દર્શન અને પ્રથમ મિલનનો આનંદ યમનાજીને આપ્યો છે. ધીરે ધીરે જળ ઓછું થયું, વસુદેવ ગોકુળમાં આવ્યા છે. યોગ માયાના આવરણથી ગોકુળમાં સર્વ સૂતા છે. વસુદેવે શ્રી કૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા અને યોગ માયાને લઈને પાછા ફર્યા છે. વસુદેવ વિચારે છે, હજુ મારું પ્રારબ્ધ બાકી છે, તેથી પરમાત્માને આપી હું માયાને લઈ જાઉં છું. વસુદેવજી યોગ માયાને ટોપલામાં રાખી કારાગ્રહમાં આવ્યા. બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી ગયેલી, પણ માયાના સંબંધથી બંધન આવ્યું છે. વસુદેવ ગોકુળથી માયાને માથે લઈને આવ્યા
એટલે બંધન આવ્યું અને કારાગૃહના દરવાજા બંધ થયા. માયા બંધન કરે છે. જય શ્રી કૃષ્ણ.